સુરતમાં બિલ્ડર દ્વારા એક જ ફ્લેટ ઉપર જુદી જુદી ત્રણ બેંકોમાંથી લોન લીધા હોવાનું કૌભાંડ સામે આવી ગયું। બિલ્ડર દ્વારા 33 કરોડ રૂપિયાની લોન લેવાનું કૌભાંડ ઝડપાયું છે। ત્યારે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ દ્વારા ગુનો નોંધાઈ ગયો છે। ઇકોસેલે બિલ્ડર અને બેંક મેનેજર સહિત 6ની ધરપકડ પણ કરી છે। वराछा बिल्डर अश्विन विरड़िया सहित 12 सामे गुनो दाखिल कराया है। अश्विन विरड़िया देवप्रयाग रेसिडेंस नामे मोटू कौभांड आचू है। एक फ्लेट पर जुदा त्रण व्यक्ति नामे वेचाण बनाई दीधु। अश्विन विरड़िया, रीटा विरड़िया और अस्मिता विरड़िया की धरपकड़ कराई चुकी है। राजेश देवाणी, विपुल देवाणी और बैंक मैनेजर जलंधर नाथ जाधव की धरपकड़ कराई है। बैंकों साथे 30 करोड़ रुपया जेटली मातबर रकम ने लोन फ्रॉड मार्फते गुना आचरी जे आरोपी छे आमाथी केटलाकनी धरपकड़ करवामां आवी छे। आमा जे आरोपी नी धरपकड़ करी छे आ मुख्य आरोपी छे अश्विन लालजीभाई पटेल, रहवासी D1 जय गंगेश्वर सोसायटी हीराबाग वराछा रोड। आ आरोपीए आ एक मिलकत एना एक मित्रना नामे वेचाण करी अने आ फ्लेट ऊपर पंजाब नेशनल बैंक माथी 10 करोड़ नी लोन लीधी। त्यार बाद आज फ्लेट पोताना नाना भाई नी वाइफ ना नामे वेचाण कर्या अने पछी आज फ्लेट राजेश धीरूभाई देवाणी ने विपुल धीरूभाई देवाणी ना नामे वेचाण करे ने आ लोको पासे थी 25 लाख नी लोन एक बीजा बैंक माथी लेवड़ावी। तो कुल मळीने 30 करोड़नी एवी रीते आ लोकोए जुदा जुदा बैंकोमांथी लोन लीधी छे, जे बैंको छे एनी विगत हूँ आपने आपूं छूं। आमां अलाहाबाद बैंक, नानपुरा ब्रांच, नाशिक मर्केंटाइल बैंक, पंजाब नेशनल बैंक, साथे साथे इलाहाबाद बैंक, आ बैंक में मिलकतों मोर्गेज मूकी मूल कीमत करता वधारे वेल्युएशन बतावी नियम विरुद्ध बैंकना कर्मचारीओना मिलापीपणा में वधारे पड़ती रकमना लोन लई अने आ भरपाई ना करी बैंकों साथे छेतरपिंडी करेल छे। આમાં આઈપીસી 409, 420, 467, 468, 471, 120B એટલે ગુનાવિત કાવતરું કર્યું છે અને આઈપીસી 203 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ લોન મંજૂર કરનાર આરોપીઓને પણ ગુજરાત અને મહારાષ્ટ્ર ખાતેથી પકડવામાં આવ્યા છે। જે 6 આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે, આ પહેલો છે અશ્વિન લાલજીભાઈ પટેલ વિરડિયા, જેની મેં વાત કરી, હીરાબાગ વરાછાના રહેવાસી છે। બીજા નંબરના આરોપી અસ્મિતાબેન હિરેનભાઈ વિરડિયા, આ હીરાબાગ વરાછા રોડ સુરતની રહેવાસી છે। ત્રીજી આરોપી છે રીટાબેન અશ્વિનભાઈ વિરડિયા, આ પણ હીરાબાગ વરાછા રોડની રહેવાસી છે। રાજેશભાઈ ધીરુભાઈ દેવાણી, આ યોગેશ્વર પાર્ક સોસાયટી પૂણા ગામનો રહેવાસી છે। પાંચમા નંબરે વિપુલભાઈ ધીરુભાઈ દેવાણી, યોગેશ્વર પાર્ક સોસાયટી પૂણા ગામનો રહેવાસી છે અને નંબર 6 જલેન્દ્રનાથ ગોરખનાથ જાદવ, આ બેંકના કર્મચારી છે, ખાસ કરીને નાસિક મર્ચન્ટ કોઓપરેટિવ બેંક નાસિક રોડ બ્રાન્ચના હાલમાં બ્રાન્ચ મેનેજર છે, ત્યાંથી અમારી ટીમ એની ધરપકડ કરવામાં લાવી છે। એવી રીતે આ 6 જણાની ધરપકડ કરી છે। બાકીની કોની કોની સંડોવણી છે અને આ ગુનાહિત કાવતરુંમાં બીજા કોણ કોણ સામેલ હતા એની તપાસ અત્યારે ચાલુ છે। ઇકોનોમિક ઓફેન્સીસ સેલ દ્વારા આ બેંક ફ્રોડની તપાસ હાલમાં ચાલુ છે। જે કોઈ લોકોની સંડોવણી છે તમામને અટક કરવામાં આવશે।